हाँ, तो मित्रों आगे बढ़िए। अहीं आपणे ए विभाग अने बी विभागमां जे बाबतो आपी छे एनुं थिंकिंग करी विचारणा करी हवे आगळ वधीए। हमणां आपणे वात करी एंटीसिपेटिंग सक्सेस, एटले के कल्पना धारणा सफळतानी, सफळतानी जे धारणा छे ए धारणा तमने कई पोजिशनमां लावे छे, शुं करे छे। तो અહીંયા જોઈએ તો બે નંબરનું ઓપ્શન તમે જોઈ શકો છો, નથિંગ સીમ્સ ઈઝી। સફળતા મળશે કે નહીં મળે, તો સફળતાની બહુ બધું પૂરતી આપણે અપેક્ષાઓ આશાઓ રાખીએ અથવા તો ધારણાઓ કરવા લાગીએ તો શું થાય છે, આપણે જે કોઈ કામ કરીએ છીએ આપણા માટે હાર્ડ બની જાય છે। એટલે કે નથિંગ સીમ્સ ઈઝી, એ કામનું કંઈ પણ તમને સરળ નથી લાગતું। એટલે અહીંયા જોઈ શકીએ છીએ કે પહેલા કોલમની સામે બે નંબરનો જે આન્સર છે એનું જોડકું જોડાશે। ઓવરથિંકિંગ, હમણાં મેં કહ્યું કેટલાક વ્યક્તિઓ બહુ ઓવરથિંકિંગ કરતા હોય છે, નાની નાની વાતમાં ઓવરથિંકિંગ, વિચાર વિચાર વિચાર, બસ ઓવરથિંકિંગ શું કરે, તો ઓવરથિંકિંગને લીધે માનવી જે છે એ માનવીની અંદર જે કામ કરવાનું છે એ કામ કરવાની માનસિક સ્થિતિમાં થોડો તણાવ ઊભો થાય છે, ટેન્શન આવે છે। એટલે કે એ કામ તમારા માટે પડકારરૂપ હોય એવું તમે વિચારવા લાગો છો। તો અહીંયા જોઈએ આપણે ઓવર થિંકિંગ, વધારે પડતું વિચારવું, તો અહીંયા એક નંબરમાં તમે જોઈ શકો છો વધારે પડતો ઓવર થિંકિંગ શું થાય, પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ। જે કામ સરળ હતું એ કામની અંદર આપણને પ્રેશરનો અનુભવ થાય છે, ટેન્શનનો અનુભવ થાય છે। તો અહીંયા એક નંબરનો વિકલ્પ ઓવર થિંકિંગ, તો પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, પ્રેશરની શરૂઆત થાય છે। ત્યાર પછી આગળ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, માનસિક લચકતા, લચકતા એટલે અનુકૂળતા થવાની સ્થિતિ, કોઈ પણ બાબત સાથે આપણે અનુકૂળ થઈએ તો એની ફ્લેક્સિબિલિટી કહેવાય, સંજોગો પ્રમાણે સમય પ્રમાણે જ્યારે આપણે વળાંક લઈએ છીએ એને ફ્લેક્સિબિલિટી કહેવાય, આપણે જનરલી ગુજરાતીમાં એને લચકતા કહીએ છીએ। મેન્ટલ ફ્લેક્સિબિલિટી એટલે કે માનસિક જે અનુકૂળન સાધવાની જે ક્ષમતા છે, સ્થિતિ છે તેની વાત છે। તો અહીંયા જો માનસિક ફ્લેક્સિબિલિટી હોય તો શું થાય, તો અહીંયા તમે જોઈ શકો છો ચાર નંબરનું વાક્ય શું કહે છે, મેક રેશનલ, રેશનલ એટલે વ્યાજબી યોગ્ય ડે ટુ ડે ડિસિઝન્સ, દરરોજ નહીં જુદી જુદી બાબતોમાં આપણે જે ડિસિઝન લેતા હોઈએ છીએ તે ડિસિઝન કેવા બને છે, યોગ્ય બને છે, એટલે કે યોગ્ય ડિસિઝનો આપણે લઈ શકીએ છીએ। કોઈ દિવસ એક વાત ઉપર આપણે ઊભા ના થઈ જવાય, આપણા જ વાત આપણા જ વિચાર ઉપર કોઈ પણ બાબતને સ્થગિત ના કરી દેવાય, બીજાના વિચારો પ્રમાણે પણ આપણે થોડું વિચારવું પડે, થોડાક વળવું પડે, થોડું સાંભળવું પડે। જો એવું કરીએ તો આપણું જે ડિસિઝન છે કેવું હશે, રેશનલ હશે। તો અહીંયા મેન્ટલ ફ્લેક્સિબિલિટી, મેન્ટલ ફ્લેક્સિબિલિટી સામે કયો વિકલ્પ આવે છે, તો ચાર નંબર જોઈ શકો છો, મેન્ટલ ફ્લેક્સિબિલિટી મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન વ મેમરી। મેં હમણાં વાત કરી કે મેમરી શબ્દ તમારા માટે નવો નથી, એટલે એનો અર્થ હું તમને વારંવાર નહીં કહું। મેમરી શું કરે, તો મેમરી યાદ કરવું એટલે ટુ મેમરાઇઝ, યાદ રાખવું એટલે ગ્રાસ્પિંગ। તો અહીંયા જોઈ શકો છો તમારે જે ત્રણ નંબરમાં વાક્ય આપ્યું છે, હેલ્પફુલ એટલે મદદરૂપ થવું, ટુ ગ્રાસ્પ એટલે યાદ રાખવું, એનીથિંગ કોઈ પણ બાબતને યાદ કરવા યાદ રાખવામાં ઉપયોગી થાય છે, તો શું ઉપયોગી થાય છે, તો મેમરી। તો અહીંયા મેમરીની સામે આપણે ત્રણ નંબરનો વિકલ્પ જોઈન્ટ કરીએ છીએ, મેમરી તો હેલ્પફુલ ટુ ગ્રાસ્પ એનીથિંગ। છેલ્લું નો એક્સપેક્ટેશન, કોઈ પણ કામ કરવા બેસીએ ત્યારે વધારે પડતી અપેક્ષાઓ રાખીએ, વધારે પડતા આપણે એ કામ પાછળ
કંઈક મળવાની અપેક્ષા રાખીએ, સફળ થઈ જવાની અપેક્ષા રાખીએ, બહુ અતિશય સારું કરવાની કોશિશ કરીએ તો એમાં શું થાય? આપણા એક જે કામ છે એ કામ કરવાની જે આપણી સ્પીડ છે એ સ્પીડમાં ઘટાડો થાય, કેમ કે અપેક્ષાઓ વધી જાય છે. જ્યારે અપેક્ષાઓ વધી જાય ત્યારે કામની ગતિ ધીમી પડી જાય અને તમારી જે એબિલિટીઝ છે, તમારી જે ક્ષમતાઓ છે, એ ક્ષમતાઓ ખૂબ ગંભીર રીતે ગવાતી હોય છે, એટલે કે નુકસાન પામતી હોય છે. તો આપણે એવી કોઈ આશા નહીં રાખવાની, આપણને જે કામ આપ્યું આપણાથી થાય એટલું સારું કરવાની ફક્ત કોશિશ કરવાની છે. ગીતામાં કહ્યું છે ને, કામ કરો ફળની અપેક્ષા રાખશો નહીં, બસ એ વાક્યને આપણે ફોલો કરવાનું છે. નો એક્સપેક્ટેશન, કોઈ અપેક્ષા નહીં રાખવાની. તો હવે આપણે જોડે કયો વિકલ્પ વધ્યો છે? તો જોઈ શકો છો 5 નંબરનો વિકલ્પ વધ્યો છે, એટલે નહીં પણ ચેક કરીશું. મેક્સિમમ એનર્જી. જો આપણે કોઈ પણ અપેક્ષા વગર કોઈ પણ કામ સ્ટાર્ટ કરીએ, કોઈ યોજના, કોઈ પ્રોજેક્ટ, કોઈ તમને સોંપેલી જવાબદારીવાળું કામ, તો તમારી જે એનર્જી છે એ મેક્સિમમ લેવલે એક્ટિવ થઈ જશે, એટલે કે ઉચ્ચ કક્ષાએ તમારી જે એનર્જી ઉર્જા છે એ કામે લાગશે. તો અહીંયા આપણે 5 નંબરમાં 5 નંબરનો જ ઓપ્શન આવે છે, જોગાડો જો. અહીંયા જોઈ શકો છો કે એ સાથે બીને આપણે મેચ કર્યો, શું કામમાં લાગ્યું? તો લખેલાને સમજવાની આપણી જે અન્ડરસ્ટેન્ડિંગ એબિલિટી છે, જે કોઈ પણ વસ્તુને સમજવાની જે આપણી ક્ષમતા છે એ કામે લગાડે. તો કોમ્પ્રિહેન્શન વિભાગ એ તમારી પરીક્ષામાં દર વર્ષે આવે છે, આવતો રહેશે અને બોર્ડમાં પણ આવશે. તો કોમ્પ્રિહેન્શન વિભાગ માટે તમારા મનને, તમારા મગજને પ્રેક્ટિકલ લેવલે લઈ જવાનું અને પછી જે તે વસ્તુને સમજવાની કોશિશ કરવાની, ગોખણપટ્ટી નહીં, સમજવાની કોશિશ. કેમ કે એકવાર સમજી લીધા પછી જ્યાં સુધી ગણશો ત્યાં સુધી તમને આ કોમ્પ્રિહેન્શન વિભાગ કાયમ માટે સરળ લાગશે, બીજું તમારો ઇન્ટરેસ્ટ એમાં જાગશે. તો દોસ્તો, આજે આપણે બે બાબતની વાત કરી. નંબર 1 એટલે કે પાર્ટ 1ની અંદર આપણે એક્સપ્રેશનની રિવર્સ થિયરીથી શીખ્યા, અને પાર્ટ 2ની અંદર આપણે કોમ્પ્રિહેન્શન વિભાગ સોલ્વ કરવાની કોશિશ કરી. કોમ્પ્રિહેન્શન વિભાગમાં ઘણી બધી પદ્ધતિઓ છે જે તમારી સમજવાની ક્ષમતાની એ કસોટી કરી શકાય તેવી છે. મિત્રો, આજના આ બંને વિડીયોને તમે ખૂબ ગંભીરતાથી લેજો, સમજાય નહીં ત્યાં સુધી બરાબર જોજો, જરૂર પડે તો રિપીટ કરતા રહેજો. ખાસ જ્યારે વિડીયો તમે જોઈ રહ્યા છો ત્યારે તમારી સાથે કોઈ અન્ય વ્યક્તિ એટલે કે વાત કરીને તમને ઇન્વોલ્વ કરી રાખે બીજી બાબતમાં, એવું ન કરતા. 12મું છે આપણા માટે, જે કોઈ સંજોગોમાં ભણવાનું છે, ભણવાનું થયું છે એમાં આપણે ભણી લેવાનું છે અને સારામાં સારું રિઝલ્ટ લાવવાનું છે. ટેન્શન ના રાખતા મહેનત કરતા રહેજો, તમે આગળ વધતા રહેશો અને જે કંઈ મટીરિયલ તમને મળી રહ્યું છે એના ઉપર મહેનત કરતા રહેશો. અપેક્ષા તમારા સારા રિઝલ્ટની હશે તો ચોક્કસ પૂરી થશે. ઓકે, બાય.